નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલ માં આજના મુખ્ય સમાચારો. ચીનના પ્રતિનિધિ મંડળ ગાંધી આશ્રમ અને સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાતે. યુપીએસસીમાં સફળ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીને મળ્યા. ધર્માદામાં પોસ્ટર યુદ્ધ. બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું. પાલનપુર મુકામે જિલ્લા આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ. 38 જુગારીઓની ધરપકડ. ચપ્પુ બતાવી બળાત્કાર કરવાનો પ્રયાસ. ઇંગ્લિશ દારૂ ઝડપાયો. મટનની દુકાન પર દરોડા. બોડેલી અને રાજપીપળા ખાતે કાર્યકર મહાસંમેલન યોજાયું. ચીનના ગુઆંગડોંગ રાજ્યના પ્રતિનિધિ મંડળે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી. ચીનના ગુઆંગડોંગ રાજ્યના ગવર્નરશ્રીના સિનિયર એડવાઇઝર શ્રી યુ લિંગ મુશેંગના વડપણ હેઠળ પ્રતિનિધિ મંડળે આજે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. ચીનનું આ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીએ ચીનના તેમના પ્રવાસ વખતે ગુજરાતની મુલાકાત લેવા માટે આપેલ નિમંત્રણનો સ્વીકાર કરી ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળે ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધી મૂલ્યો અને કાર્યો જાણવામાં વિશેષ રસ દાખવ્યો હતો અને ગાંધીજી વિશેની વિશેષ વિગતો મેળવી હતી. ગાંધી આદર્શો અને મૂલ્યોને જાણી પ્રતિનિધિ મંડળ ખાસ પ્રભાવિત થયું હતું. રિવરફ્રન્ટના ખાતે આ પ્રતિનિધિ મંડળ રિવરફ્રન્ટની વિકાસ ગાથાની ડોક્યુમેન્ટરી પણ નિહાળી હતી. શ્રીયુત લી મુશેંગે ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાઇનની પ્રતિકૃતિ પાસે બેસી તેની વિગતો મેળવી હતી. આ પ્રતિનિધિ મંડળની સાથે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ, પૂર્વ મુખ્ય સચિવ અને મેગાના વડા મંજુલા સુબ્રમણ્યમ, ઇન્ડેક્ટ બીના એમડી રૂપવંતસિંહ, મ્યુનિસિપલ કમિશનર ડી થારા તથા મ્યુનિસિપલ અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. યુપીએસસીમાં સફળ વિદ્યાર્થી મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની યુપીએસસીની સિવિલ સર્વિસીસ 2014 પરીક્ષામાં સફળ પ્રાપ્ત કરનાર ગુજરાતના 20 યુવા યુવતીઓ આજે ગાંધીનગરની મુલાકાત લઈને શુભેચ્છાઓ આશીર્વાદ મેળવ્યા હતા. આનંદીબેને આ યુવા વર્ગને તેમની જ્વલંત સફળતા માટે આગામી સ્વાતંત્ર દિન 15 ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવાની તેમજ સરકારની પ્રોત્સાહન યોજના તહત IAS પરીક્ષામાં આ વર્ષે ઉત્તીર્ણ થયેલી બહેનોને ₹90,000 અને યુવાનોને ₹75,000 સહાય રકમ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ યુવા યુવતીઓ સાથે તેમના સનદી લેવામાં આવનારા ભવિષ્યને લક્ષ્ય વિશે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. ગુજરાત સરકારના સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવનના IAS પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રના આ બહુધા ગુજરાતી યુવાનોને શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, સામાજિક અસમાનતા નિવારણ વગેરે વિષયો પ્રત્યે પોતાની રૂચિ વ્યક્ત કરી હતી. આવા સામાજિક ક્ષેત્રોને સભાકાળમાં પ્રાધાન્ય આપવાની ખ્વાહિશ દર્શાવી હતી. આનંદીબહેને ઉમેદવારોને તેમના આ લક્ષ્યની સિદ્ધિ માટે નિષ્ઠાપૂર્વક કર્તવ્યરત રહેવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે પ્રવેશ પરીક્ષા અને લાયકાત કસોટીમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે પોતાના ફિલ્ડમાં કાબેલિયત અને કર્તવ્ય પરાયણતા પુરવાર કરવાના હોય છે. તેમણે સામાજિક બદલવાના પરિણામો લાંબા ગાળે પ્રાપ્ત થાય છે. તેના શિક્ષણ, આરોગ્ય, મહિલા કલ્યાણના અનેકાનેક દ્રષ્ટાંતો આપીને આ યુવાનોને પોતાના લક્ષિત ધ્યેયનો પાર પાડવાના સતત અવિરત પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીના અગ્રસચિવ એસ અપર્ણા, પીપાના ડાયરેક્ટર જનરલ વિપુલ મિત્રા, સંયુક્ત નિયામક સંજય અમરાણી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. ધર્માદામાં પોસ્ટર યુદ્ધ. રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે શરૂ થયેલ હરિભક્તોના આંદોલનમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હરિભક્તો પોતાના દાન ધર્માદો સ્વીકારવામાં આવતો નથી તેવી ફરિયાદ સાથે ધૂન બોલાવી રહ્યા હતા, જેની સામે મંદિર દ્વારા મંદિરોમાં ધર્માદો સ્વીકારવામાં આવશે તેવું પોસ્ટર મારી દેવામાં આવ્યું હતું. તેની સામે હરિભક્તો દ્વારા વડતાલ તાબેના તમામ મંદિરોમાં ધર્માદો સ્વીકારવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન ચાલુ રાખ્યું છે. ત્યારે કોઠારી સ્વામીએ એ વેળા જવાબ આપતા જણાવ્યું હતું કે જે મંદિરોમાં ધર્માદો સ્વીકારવાનું ચાલુ કરી દેવામાં આવે એ મંદિરોમાં હરિભક્તોએ આંદોલન સમિટી લેવું જોઈએ, જેથી મંદિરની ગરિમા જળવાઈ રહે. હવે જોઈએ આગામી દિવસોમાં આંદોલન ક્યાં સુધી પહોંચે છે. દાન
ધર્માદો સ્વીકારવા અને મતદાન અધિકાર મેળવવા માટે હરિભક્તો દ્વારા રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા 6 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે મંદિર દ્વારા મંદિર બહાર આ મંદિરમાં દાન સ્વીકારવામાં આવે છે તેવું પોસ્ટર લગાડી દેવામાં આવતા હરિભક્તો દ્વારા તેની સામે પણ વિરોધ યથાવત રાખ્યો હતો. હરિભક્તોએ જણાવ્યું હતું કે આ એક મંદિરમાં ધર્માદો સ્વીકારવાની ચાલુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં હરિભક્તો દ્વારા દાન ધર્માદો ભરવામાં પણ આવી રહ્યો છે, પરંતુ વડતાલ તાબેના તમામ મંદિરોમાં દાન ધર્માદો સ્વીકારવામાં આવે અને મતદાન અધિકાર આપવામાં આવે તેવી લેખિત બાંયધરી આપવામાં આવશે ત્યારે બાદ જ હરિભક્તો દ્વારા આંદોલન પૂરું કરવામાં આવશે. આ આંદોલન સમગ્ર સંપ્રદાયના વડતાલ તાબેના મંદિરોનું છે, એક રાજકોટ મંદિરનું જ નથી. બીજું, રાજકોટ મંદિરમાં ધર્માદો સ્વીકારીને પહોંચ આપવાની જે કોઠારી સ્વામીની વાત છે ને, થોડી છેતરામણી છે. કારણ કે એને ખ્યાલ છે કે રાજકોટના હરિભક્તો ધર્માદો ભરશે તો નામ આવશે કે નહીં આવે, એના કારણે એને આવા ખોટા બોર્ડ લગાડ્યા છે. જો એ લેખિત એફિડેવિટ કરીને ખાતરી આપે તો અમે રાજકોટવાળા હરિભક્તો એ બાબતે ધર્માદો ભર્યો જ છે ઘણાનો, અને હજી પાછો ભરવાનો ચાલુ કરીએ. પરંતુ સમગ્ર વડતાલ તાબાના દરેક મંદિરોમાં આ રીતે બોર્ડ લગાડે અને દરેક મંદિરમાં ગઈ 2 દિવસ પહેલાં 7 તારીખે ચેરિટી કમિશનનો ઓર્ડર પણ થયો છે, એના આદેશ મુજબ બધાએ લેવાનો જ છે દરેક મંદિરમાં. અને હરિભક્તોને જે રીતે ધર્માદો ભરવાની સગવડતા પડે એ રીતે એને વ્યવસ્થા પણ કરવાની છે, માટે એ દરેક મંદિરમાં આવા બોર્ડ લગાડીને કાર્યવાહી ચાલુ કરે એટલે આંદોલન પૂર્ણ થશે. ત્યાં સુધી દરેક મંદિરોમાં ધર્માદો લેવાનું ચાલુ નહીં થાય. વડતાલ અને એના તાબાના દરેક મંદિરોમાં, શિખરબંધ મંદિરમાં સ્કીમ અને ચૂંટણીના નિયમની જોગવાઈ મુજબ ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. કે ધર્માદો રાજકોટ મંદિરમાં બંધ જ નથી અને વડતાલ મંદિરમાં પણ ચાલુ છે, પણ તકલીફ ક્યાં થાય છે કે આઈડી પ્રૂફ અને ફોટો આપવો પડે છે ત્યાં. તો એ લોકો એમાં શું કે ખાલી હોટલમાં કોઈ જાય તો ને પણ આઈડી પ્રૂફ ને ફોટો માગે છે. ખોટું બોગસ વોટિંગ ઉભું કરવા માટેનો આ પ્રયત્ન છે અને એના માટે એની પીછેહઠ છે. એને ફોટો અને આઈડી પ્રૂફ દે તો વડતાલમાં પણ ધર્માદો સ્વીકારવાનું ચાલુ છે. અને ચેરિટી કમિશનર વડોદરાએ પણ એ જ ઓર્ડર કર્યો છે કે ફોટો અને આઈડી પ્રૂફ લઈને જાય તો મંદિરોમાં એનો ધર્માદો સ્વીકારવા એવો ઓર્ડર કર્યો છે. હિન્દુ મંદિર ને આ મંદિર જુદું છે, જ્યાં લેવા માંડે ત્યાં એને આંદોલન હમેટી લેવું જોઈએ, ત્યાં શાંતિ બીજા ભક્તોને કરવા દેવી જોઈએ અને ત્યાં ભજન કરવા દેવું જોઈએ, શાંતિમાં ખોટો વિક્ષેપ ન કરવો જોઈએ. બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું ડીસીબી પોલીસ, હવે તો બધું જ ડુપ્લિકેટ થવા માંડ્યું છે. ત્યારે શહેરમાં બોગસ લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ પકડાયું છે, ત્યારે એક ખાનગી સ્કૂલની માર્કશીટ ધોરણ 8 નાપાસ વિદ્યાર્થીઓએ RTOમાંથી લાયસન્સ અપાવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વિજય મોટવાણી અને ભોલા તોલાની ધરપકડ કરી હતી, જે લાયસન્સ ₹1-2000 બનાવી આપતા હતા. ત્યારે પોલીસે વધુ 14 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.